નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું દીપિકા કોલતે આપ સૌનું મેથ્સ લર્નિંગ ચેનલમાં સ્વાગત કરું છું. આજે આપણે પ્રકરણ 3 ચતુષ્કોણની સમજમાં ચતુષ્કોણના પ્રકાર વિશે સમજીશું. તો ચતુષ્કોણના પ્રકાર શીખવા માટે સૌથી પહેલા તો ચતુષ્કોણ કોને કહેવાય તે ખબર હોવી જોઈએ. તો અહીં આપણી પાસે વ્યાખ્યા છે, ચાર અસમરેખ ભિન્ન બિંદુઓને જોડતા જે આકૃતિ રચાય તેને ચતુષ્કોણ કહેવાય. તો સૌથી પહેલા તો અસમરેખ ભિન્ન બિંદુઓ એટલે શું તે સમજીએ. ભિન્ન એટલે અલગ અલગ, અલગ અલગ બિંદુઓ લેવાના છે, ચાર લેવાના છે અને અસમરેખ લેવાના છે. તો અસમરેખ એટલે શું? તો સૌથી પહેલા તો અસમરેખ સમજવા માટે સમરેખ સમજીએ. ધારી લો કે આ અમુક બિંદુઓ છે જે સીધી લીટીમાં દોરવામાં આવે છે. તો જ્યારે એક સીધી લીટીમાં બિંદુઓ દોરવામાં આવે તો તેમાંથી આપણે એક રેખા, રેખાખંડ કે કિરણ દોરી શકીએ છીએ. તો આવા બિંદુઓને સમરેખ બિંદુઓ કહેવાય. પરંતુ એવા બિંદુઓ કે જેને અલગ અલગ દિશામાં દોરવામાં આવે અથવા તો ગમે ત્યાં દોરવામાં આવે, ગમે તે દિશામાં દોરવામાં આવે, તો તેવા બિંદુને અસમરેખ બિંદુઓ કહેવાય. અસમરેખ મીન્સ કે જે સમરેખ ન હોય, એટલે કે જે સીધી લીટીમાં ન હોય તેવા બિંદુઓ. તો તેવા આપણે ચાર અસમરેખ બિંદુઓ લેવાના છે. ધારી લો કે આપણે અહીં 1, 2, 3 અને 4 અસમરેખ બિંદુઓ લીધા. હવે તેને આપણે જોડી દઈએ. આ બિંદુઓને સૌથી પહેલા નામ આપી દઈએ, એ, બી, સી અને ડી. આ બિંદુઓને હવે જોડીએ, એ અને બી સાથે જોડીએ તો આપણને મળશે રેખાખંડ એ બી, બી અને સી ને જોડવાથી મળશે રેખાખંડ બી સી, સી અને ડી ને જોડવાથી બનશે રેખાખંડ સી ડી અને રેખાખંડ એ ડી. આમ અહીં ચાર રેખાખંડ દ્વારા આપણને જે આકૃતિ જોવા મળે છે તેને ચતુષ્કોણ કહેવાય. હવે ચતુષ્કોણના અંગોની વાત કરીએ તો ચતુષ્કોણમાં આપણને કુલ ચાર બાજુઓ જોવા મળે છે, રેખાખંડ એ બી, રેખાખંડ બીસી, રેખાખંડ સીડી અને રેખાખંડ એડી. તેની સાથે જ આપણને ચાર ખૂણાઓ જોવા મળે છે, જેમ કે ખૂણો એ, ખૂણો બી, ખૂણો સી અને ખૂણો ડી. હવે આ બાજુ અને ખૂણાઓ લખીશું કઈ રીતના? બાજુ લખવા માટે આપણે એ બી ની ઉપર રેખાખંડ દોરીશું, એટલે કે રેખાખંડ એ બી, રેખાખંડ બીસી, રેખાખંડ સીડી અને રેખાખંડ ડી, જેની ચાર બાજુઓ છે. તેવી જ રીતના ચાર ખૂણાઓ દર્શાવવા છે. તો ચાર ખૂણાઓ કઈ રીતના દર્શાવીશું? તો ખૂણાઓ દર્શાવવા માટેની આપણે રીત છે, સૌથી પહેલા ધારી લો કે આપણને ખૂણો એ દર્શાવવો છે, તો આપણે તેને ત્રણ રીતના લખી શકીએ છીએ. કઈ રીતના? તો પહેલું, માપ ખૂણો એ, એટલે કે ખૂણા એ નું માપ. ત્યારબાદ બીજી રીતના લખ્યું હોય તો આ ખૂણો શેના દ્વારા બને છે અથવા તો કયા બે રેખાખંડ દ્વારા બને છે? તો રેખાખંડ એ બી અને રેખાખંડ એ ડી દ્વારા રચાય છે. તો અહીં આપણે બી એ અને ડી બિંદુનો ઉપયોગ કરીશું. તો અહીંથી શરૂ કરીએ, બી એ ડી. તો અહીંયા લખીશું માપ ખૂણો બી એ ડી. તેવી જ રીતના આપણે અહીંથી ઉપરથી આ બાજુ જઈએ તો શું થશે? માપ ખૂણો ડી એ બી. આમ આપણે આ એક જ ખૂણાને ત્રણ રીતના દર્શાવી શકીએ છીએ. તેવી રીતના અહીં ટોટલ ચાર ખૂણા છે, તો ચાર ખૂણાને આપણે અલગ અલગ રીતના દર્શાવી શકીએ અથવા તો લખી શકીએ છીએ. તેની સાથે જ ચાર બાજુ ચાર ખૂણા. હવે આપણે બે નવા શબ્દ શીખવાના છે, જેનો આપણે ચતુષ્કોણના પ્રકાર સમજવા માટે ખૂબ જ ઉપયોગ થશે. તો પહેલો શબ્દ છે પાસ પાસેની બાજુઓ અને બીજો શબ્દ છે સામ સામેની બાજુઓ. આ બે શબ્દ દ્વારા જ આપણે બધું શીખવાના છીએ. ધ્યાનથી સમજો કે સામ સામેની બાજુઓ એટલે શું. તો અહીં રેખાખંડ એ બી છે, તો રેખાખંડ એ બી માં એવી બાજુ આપણે લેવાની છે કે જેના કોઈ પણ બિંદુ તેની સાથે મેચ કરતા ના હોય. જેમ કે રેખાખંડ એ બી ની સામે આવશે રેખાખંડ સી ડી, તો આ રેખાખંડ ના અંદર બે ભિન્ન બિંદુ છે. તેવી જ રીતના રેખાખંડ સી ડી માં પણ બે ભિન્ન બિંદુ છે, તેથી તે સામસામેની બાજુ થઈ. તેવી રીતના અહીં રેખાખંડ એ ડી અને રેખાખંડ બી સી એ સામસામેની બાજુઓ થશે. આમ અહીં આપણને સામસામેની બાજુઓની બે જોડ જોવા મળે છે. ત્યારબાદ વાત કરીએ પાસ પાસેની બાજુઓ. તો પાસ પાસેની બાજુ કોને કહેવાય? ધારી લો કે અહીં આપણે રેખાખંડ એ બી લઈએ છે, તો આ રેખાખંડ એ બી ની અંદર, આ રેખાખંડ એ બી ની અંદર જે બિંદુ એ લઈએ, તો આ જે એ બિંદુ છે તેને જોડાઈને બીજો એક રેખાખંડ કયો બને છે? રેખાખંડ એ ડી.
તો આમ રેખાખંડ AD અને રેખાખંડ AB માં એ બિંદુ સામાન્ય છે તેથી તે પાસ પાસેની બાજુઓ થઈ આમ પાસ પાસેની બાજુઓને એક જોડ આપણે લખી શકીએ રેખાખંડ AB અને રેખાખંડ AD તેવી જ રીતના જો P બિંદુને સામાન્ય લઈએ તો આપણને બીજી જોડ કઈ બનશે તો રેખાખંડ AB અને રેખાખંડ BC તેવી જ રીતના C બિંદુ સામાન્ય હોય તો કેટલી જોડ બનશે તો રેખાખંડ BC અને રેખાખંડ CD તેવી રીતના જો D બિંદુ સામાન્ય હોય તો એવી જોડ કઈ બનશે તો રેખાખંડ AD અને રેખાખંડ DC આમ બિંદુ સામાન્ય રાખીને આપણે પાસ પાસેની કુલ 4 જોડ મળે છે આમ ચતુષ્કોણની અંદર આપણે શું શીખી ગયા તેની 4 બાજુ હોય છે 4 ખૂણા હોય છે સામસામેની 2 બાજુ હોય છે અને પાસ પાસેની 2 બાજુઓ હોય છે આ જે ચતુષ્કોણ છે તેમાં આજ બાજુઓ અને ખૂણાના પ્રકારને આધારે ચતુષ્કોણના નામ પાડવામાં આવ્યા છે ચતુષ્કોણના કુલ 6 પ્રકાર આપણી પાસે છે પહેલું છે લંબચોરસ ત્યારબાદ ચોરસ સમબાજુ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ સમલંબ ચતુષ્કોણ અને પતંગાકાર ચતુષ્કોણ તો સૌથી પહેલા આપણે સમલંબ ચતુષ્કોણ કોને કહેવાય તે સમજીએ જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની ફક્ત એક જ જોડની બાજુઓ સમાંતર હોય તેને સમલંબ ચતુષ્કોણ કહેવાય અહીં તમને એક આકૃતિ આપી છે ચતુષ્કોણની તેને આપણે નામ આપી દઈએ A B C અને D હવે આ વ્યાખ્યા શું કીધું છે કે જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની ફક્ત એક જોડ તો અહીં સૌથી પહેલા સામસામેની બાજુઓ કઈ છે તે લખી દઈએ તો સામસામેની બાજુઓની જોડ કઈ થશે રેખાખંડ AB તો રેખાખંડની AB ની સામે કોણ છે રેખાખંડ CD તેવી રીતના રેખાખંડ AD છે તો રેખાખંડ AD ની સામેની બાજુ કઈ થશે રેખાખંડ BC આ સામસામેની બાજુમાંથી ફક્ત એક જ જોડ એટલે કે પહેલી હશે અથવા તો બીજી પરસ્પર સમાંતર હોય હવે સમાંતર એટલે શું તો ધારી લો કે અહીં બે રેખાખંડ છે જેમાં જે બે રેખાખંડની વચ્ચેનું અંતર સતત સમાન રહેતું હોય તો તેવા રેખાખંડને પરસ્પર સમાંતર રેખાખંડ કહેવાય જેમ કે આ બે રેખાખંડ આપણે લઈએ છે જો તે આગળ વધારવામાં પણ આવે તો પણ તે બે વચ્ચેનું અંતર અહીં જો 2 સેન્ટીમીટર હોય તો અહીં પણ 2 સેન્ટીમીટર જેટલું જ રહે છે આમ આ બે સમાંતર રેખાઓ છે તેમ કહેવાય તો અહીંયા આવી બે રેખાઓ કઈ છે તો રેખાખંડ AB અને રેખાખંડ DC એ બંને એકબીજાને સમાંતર રેખાઓ છે જ્યારે AD અને BC ની વાત કરીએ તો તમને કંઈક આ રીતના ક્રોસ આકૃતિ જોવા મળે છે તો જો તેને આગળ લંબાવવામાં આવે તો તે કોઈ એક બિંદુમાં ભેગા થાય છે પરંતુ સમાંતર રેખા એકબીજાને ક્યારેય ભેગી થતી નથી આમ અહીં રેખાખંડ AB અને રેખાખંડ CD એ સમાંતર છે જેને આપણે સાંકેતિક ભાષામાં રેખાખંડ AB સમાંતર રેખાખંડ CD લખીશું આ સમાંતરની નિશાની છે આમ જે ચતુષ્કોણની અંદર સામસામેની બાજુઓની જોડો પૈકી ફક્ત એક જ જોડ સમાંતર હોય તેને સમલંબ ચતુષ્કોણ કહેવાય આ ચતુષ્કોણ ABCD માં રેખાખંડ AB સમાંતર રેખાખંડ CD છે તેથી આ સમલંબ ચતુષ્કોણ થશે ત્યારબાદ બીજો પ્રકાર જોઈએ પતંગાકાર ચતુષ્કોણ પતંગાકાર ચતુષ્કોણ એટલે પતંગ જેવો આકાર હવે પતંગ જેવો આકાર માં શું હોય છે તો જે ચતુષ્કોણમાં પાસ પાસેની ફક્ત 2 જોડ પાસ પાસેની ફક્ત 2 જોડ સમાન હોય તેવા ચતુષ્કોણને પતંગાકાર ચતુષ્કોણ કહેવાય અહીંયા તમને એક ચતુષ્કોણ આપ્યો છે A B C અને D તો અહીં જોઈશું તો AB અને AD ની જે લંબાઈ છે તે તમને સમાન જોવા મળે છે અને જે પાસ પાસેની બાજુઓ છે તેવી જ રીતના BC ની પાસેની બાજુ CD છે જેની લંબાઈ પણ કેવી છે સમાન છે આમ આ ચતુષ્કોણની અંદર રેખાખંડ AB અને AD ની લંબાઈ સમાન છે તેથી આપણે લખીશું AB બરાબર AD અને અહીંયા લખીશું BC બરાબર CD બે જોડ છે એટલે કે બે જોડ થઈ ગઈ સમાન છે તેથી આવા ચતુષ્કોણને પતંગાકાર ચતુષ્કોણ કહેવાય હવે તેના ગુણધર્મની વાત કરીએ તો તેના જે વિકર્ણ છે તે પરસ્પર કાટખૂણે હોય છે હવે વિકર્ણ એટલે શું તો અહીં રેખાખંડ AC અને રેખાખંડ BD
ને વિકર્ણ કહીશું હવે વિકર્ણ એટલે કોઈ પણ ક્રમિક ન હોય ધારેલા કે આપણે એ બિંદુ લઈએ તો એ ના ક્રમિક બિંદુને છોડીએ ને જે ત્રીજો બિંદુ બને છે તેને જો આપણે જોડીએ તો જે રેખાખંડ મળે તેને વિકર્ણ કહેવાય જેમ કે એ ના ક્રમિક બિંદુ કયા છે તો B અને D B અને D સિવાયનો જે બિંદુ છે કયો C તો A અને C ને જોડવાથી જે રેખાખંડ મળે છે તેને આપણે વિકર્ણ કહીએ તો અહીં વિકર્ણ AC અને વિકર્ણ BD બે પરસ્પર કાટખૂણે હોય છે એટલે કે બે વચ્ચે 90 અંશનો ખૂણો બને છે તેવી જ રીતના એક વિકર્ણ બીજા વિકર્ણને દુભાગેનો મતલબ શું થાય બે સરખા ભાગ કરે છે હવે ધારી લો કે રેખાખંડ BD નું માપ 8 સેન્ટીમીટર હોય તો BO અને તો અહીં જે બે મળે છે BO અને OD BO વત્તા OD બરાબર 8 સેન્ટીમીટર થાય છે તો પરસ્પર દુભાગે છે એટલે બે સરખા ભાગ કરે છે એટલે અહીં BO નું માપ 4 સેન્ટીમીટર થશે અને OD નું માપ પણ કેટલું થશે 4 સેન્ટીમીટર તેવી રીતના AC બરાબર ધારી લો કે 12 સેન્ટીમીટર હોય તો AO અને OC નું માપ કેટલું થશે AO બરાબર OC બરાબર 6 સેન્ટીમીટર ત્યારબાદ આપેલ આકૃતિની અંદર માપ ખૂણા B અને D નું માપ સમાન છે પતંગા ચતુષ્કોણની અંદર જે આ બે નજીક સામસામેના ખૂણા છે B અને D તેનું માપ સમાન છે પણ A અને C નું માપ સમાન હોતું નથી તો આમ પતંગાકાર ચતુષ્કોણમાં આપણે શું જોઈ ગયા કે પાસ પાસેની બે જોડના માપ સમાન હોય છે ત્યારબાદ તેના વિકર્ણ છે તે પરસ્પર કાટખૂણે એકબીજાને દુભાગે છે તેના સામસામેના જે ખૂણા હોય છે એમાં જે આ B અને D છે તે સમાન હોય છે જ્યારે A અને C હોય છે તે સમાન હોતા નથી ત્યારબાદ સમાંતર બાજુ ચતુષ્કોણની વાત કરીએ આ ચતુષ્કોણ ખૂબ જ મહત્વનો છે કારણ કે આના લીધે આપણો સ્વાધ્યાય 3.3 આખો આની ઉપર ડિપેન્ડ કરે છે તેની સાથે જ બાકીના ચતુષ્કોણ સમજવા માટે પણ આપણને સમાંતર બાજુ ચતુષ્કોણ આવડતું હોવું જોઈએ તો સૌથી પહેલા સમજીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે શું જે ચતુષ્કોણની સામસામેની બાજુઓની પ્રત્યેક જોડ સમાંતર હોય સામસામેની બાજુની જોડ કેવી હોવી જોઈએ સમાંતર હોવી જોઈએ તો તેવા ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય અહીંયા સામસામેની બાજુઓ કઈ છે તો રેખાખંડ AB અને રેખાખંડ DC બંને એકબીજાને કોઈ બિંદુમાં છેદતા નથી તેની સાથે તેની વચ્ચેનું અંતર પણ કેવું છે સમાન છે તેવી રીતના રેખાખંડ AD અને રેખાખંડ BC બંને કેવા છે સમાંતર છે તો આપણે અહીંયા લખી શકીએ રેખાખંડ AB સમાંતર રેખાખંડ CD અને રેખાખંડ AD સમાંતર રેખાખંડ BC બંને એકબીજાને સમાંતર છે તેથી આ જે આકૃતિ જોવા મળે છે તે સમાંતર બાજુ ચતુષ્કોણની આકૃતિ છે હવે તેના ગુણધર્મની ચર્ચા કરીએ તો સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર બીજું શું હોય છે તો તેની બાજુઓના જે વિકર્ણના જે માપ હોય છે તે સરખા હોતા નથી એટલે કે AC અને BD ના માપ સરખા હોતા નથી પરંતુ તેના વિકર્ણ પરસ્પર દુભાગે છે એટલે કે સરખા ભાગ કરે છે જેમ કે અહીં AC ની કિંમત 8 સેન્ટીમીટર અને BD ની કિંમત 10 સેન્ટીમીટર છે ધારી લઈએ છે કે 10 સેન્ટીમીટર છે તો O બિંદુએ તે એકબીજાને દુભાગે છે એનો મતલબ રેખાખંડ AC ના બે સરખા ભાગ થશે AO અને OC તો અહીં AO બરાબર OC બરાબર હવે AC ટોટલ 8 છે તેથી તેના અડધા એટલે 8 ભાગ્યા 2 બરાબર 4 સેન્ટીમીટર આમ AO બરાબર OC બરાબર કેટલા થશે 4 સેન્ટીમીટર તેવી રીતના સેમ DO બરાબર OB બરાબર 5 સેન્ટીમીટર થશે ત્યારબાદ તેની સામસામેની બાજુઓની લંબાઈ સમાન હોય છે અને સામસામેના ખૂણાઓના માપ પણ સમાન હોય છે એટલે જો આ 5 સેન્ટીમીટર હોય તો આ પણ 5 સેન્ટીમીટર હોય આ 8 સેન્ટીમીટર હોય તો આ પણ 8 સેન્ટીમીટર હશે તેની સાથે તેની સામસામેના ખૂણાઓના માપ સમાન હોય હવે સામસામેના ખૂણા એટલે શું તો આ જે ખૂણો A છે તો ખૂણા A ની સામેનો ખૂણો થશે ખૂણો C તેવી જ રીતના B ખૂણાની સામેનો ખૂણો થશે D તો A અને C ના માપ સમાન હશે જ્યારે B અને D ના માપ સમાન હશે ત્યારબાદ વાત કરીએ સમબાજુ ચતુષ્કોણ
સમબાજુ ચતુષ્કોણની શરત છે કે જે સમાંતર બાજુ ચતુષ્કોણમાં બધી બાજુઓના માપ સમાન હોય તેવા ચતુષ્કોણને સમબાજુ ચતુષ્કોણ કહેવાય. તો અત્યારે આપણે હાલ જ શીખી ગયા કે સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે સામસામેની બાજુઓ કેવી હોવી જોઈએ, સમાંતર હોવી જોઈએ. એટલે કે અહીં AB સમાંતર CD હોવું જોઈએ, તેની સાથે સાથે AD સમાંતર BC હોવું જોઈએ. બે સમાંતર થઈ ગયા. અને તેની સાથે અહીં ત્રીજી શરત શું છે કે તેના માપ પણ કેવા હોવા જોઈએ, સરખા હોવા જોઈએ. એટલે કે AB બરાબર BC બરાબર CD બરાબર DA ના માપ કેવા હોવા જોઈએ, સરખા. એટલે કે અહીંયા લખી દઈએ x સેન્ટીમીટર. જો આનું માપ x હોય તો બધી બાજુનું માપ પણ કેટલું થશે, x સેન્ટીમીટર. હવે ચતુષ્કોણ છે તો તેના ગુણધર્મ તો હશે. ગુણધર્મ શું છે? બધી બાજુઓના માપ સમાન. ત્યારબાદ પરસ્પર કાટખૂણે દુભાગે. કાટખૂણે દુભાગે એટલે બે વિકર્ણ વચ્ચેનો જે ખૂણો છે ત્યાં 90 અંશ બનશે અને તે પરસ્પર એકબીજાને બે સરખા ભાગમાં વિભાજિત કરે છે. અને સામસામેના ખૂણાઓના માપ સરખા, એટલે કે ડી અને બી નું માપ સરખું, એ અને સી નું માપ સરખું. ત્યારબાદ વાત કરીશું લંબચોરસ. લંબચોરસ કોને કહેવાય? તો જે સમાંતર બાજુ ચતુષ્કોણના બધા જ ખૂણા કાટખૂણા હોય તેવા ચતુષ્કોણને લંબચોરસ કહેવાય. તો સૌથી પહેલા સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે સામસામેની બાજુઓ કેવી હોવી જોઈએ, સમાંતર હોવી જોઈએ. અહીંયા બે સામસામેની બાજુઓ કઈ છે? તો AB અને CD બંને સમાંતર હોવી જોઈએ. એવી રીતના બીજી બે બાજુ કઈ છે? AD સમાંતર BC. તેની સાથે સાથે અહીં આપણે જોઈશું તો લંબચોરસની અંદર જે સામસામેની બાજુ હોય છે તે સમાંતર તો હોય જ છે, પરંતુ તેની સાથે તેના માપ પણ કેવા હોય છે, સરખા હોય છે. એટલે કે જો AB બરાબર 8 સેન્ટીમીટર હોય તો DC બરાબર પણ 8 સેન્ટીમીટર થાય. AD બરાબર 4 સેન્ટીમીટર હોય તો BC બરાબર પણ 4 સેન્ટીમીટર થાય. એટલે કે તેને સામસામેની બાજુઓના માપ સરખા હોય છે. ત્યારબાદ તેના બધા ખૂણા કાટખૂણા એટલે ખૂણો A 90 અંશનો, ખૂણો B 90 અંશનો, ખૂણો C 90 અંશનો અને ખૂણો D પણ કેવો હોય છે, 90 અંશનો હોય છે. અને તેના ગુણધર્મની વાત કરીએ તો તેના વિકર્ણની જે લંબાઈ છે તે પણ સમાન હોય છે, એટલે કે AC બરાબર BD અને તે પરસ્પર દુભાગે છે, એટલે કે બે સરખો બિંદુએ તે એકબીજાને સરખા ભાગ કરે છે. એનો મતલબ અહીં જો વિકર્ણ AC લેવામાં આવે તો વિકર્ણમાં AO અને OC નું માપ સમાન મળશે. તેવી જ રીતના વિકર્ણ BD માં OD અને OB નું માપ સમાન મળશે. ત્યારબાદ વાત કરીએ ચોરસની. તો જે લંબચોરસની બધી બાજુઓના માપ સમાન હોય તેવા ચતુષ્કોણને ચોરસ કહેવાય. હવે લંબચોરસ બનવા માટે શું હોવું જોઈએ? તો લંબચોરસમાં સામસામેની બાજુઓના માપ કેવા હોય છે, સરખા હોય છે. તેની સાથે તે સમાંતર હોય છે. તેના વિકર્ણ પરસ્પર દુભાગે છે, કાટખૂણે દુભાગે છે. તેની સાથે આપણે બીજું શું શીખી ગયા કે તેના બધા ખૂણા કેવા હોય છે, કાટખૂણા હોય છે. આમ અને ચોરસ બનવા માટે આ જે લંબચોરસ છે તેની બધી બાજુઓના માપ પણ કેવા હોવા જોઈએ, સરખા હોવા જોઈએ. એટલે કે જો AB બરાબર x સેન્ટીમીટર હોય તો બાકીની બધી બાજુના માપ પણ કેટલા થશે, x સેન્ટીમીટર. આમ તેના ગુણધર્મ જોઈએ તો ચોરસની બધી બાજુની લંબાઈ સમાન હોય છે, એના બધા જ ખૂણા કાટખૂણા હોય છે, તેના વિકર્ણની લંબાઈ સમાન હોય છે, એટલે કે AC બરાબર BD, અને તેના વિકર્ણ પરસ્પર કાટખૂણે દુભાગે છે. આમ અહીં આપણા બધા જ પ્રકારો પૂર્ણ થાય છે. બધા જ પ્રકારો ખૂબ જ અગત્યના છે. તમે આ વિડીયો 2-3 વાર જુઓ, પરંતુ તેની અંદર પણ સમાંતર બાજુ ચતુષ્કોણનો જે ટોપિક છે તે સૌથી વધારે ધ્યાન આપીને જોજો, કારણ કે હવે પછી આપણે જે એક્સરસાઇઝ કરવાના છે 3.3 એ બધી જ સમાંતર બાજુ ચતુષ્કોણને આધારિત હશે. તો અહીંયા આપણે આ ટોપિકને પૂર્ણ કરીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ તેને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને સાથે જ બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો જેથી તમને અમારા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહેશે. ધન્યવાદ.